सुनील सर आपनो हार्दिक स्वागत करू छू। आजे आपणे धोरण 8 ની અંદર પ્રકરણ 5 ભારતના ક્રાંતિકારી વિશે અભ્યાસ કરીશું। તો આપણે ભારતના પ્રથમ ક્રાંતિકારી તરીકે વાસુદેવ બળવંત ફડકે એના વિશે આપણે અભ્યાસ કરીશું। તો ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌ પ્રથમ શરૂઆત કરનાર વાસુદેવ બળવંત ફડકે હતા। તેઓ પુણેની અંદર સરકારી નોકરી કરતા હતા અને આ જ સમયની અંદર અંગ્રેજ સરકારના અન્યાયી ત્રાસથી કંટાળીને વાસુદેવ ફડકે નોકરી છોડી દીધી હતી। ત્યાર પછી તેમણે એ જ સમયે પ્રતિજ્ઞા લીધી હતી કે દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું ત્યાં સુધી ચંદન ન લગાડવાની તથા કેશ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। તેમણે અંગ્રેજ સરકાર સામે દેશવ્યાપી શસ્ત્ર સંગઠનની ગુપ્ત યોજનાઓ પણ બનાવી હતી। અંગ્રેજ સરકારે એમના એટલે કે ફડકેના માથા માટે 4000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું। વાસુદેવ ફડકે અંગ્રેજ થાણા પર હુમલા કરવા, સરકારી તિજોરીઓ લૂંટવી, બંદૂકો ચલાવવાની તાલીમ આપવા, અંગ્રેજ સરકારે ફડકેને આવી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જોઈને ચોંકી ઉઠી હતી। તેથી તેમણે કોઈ પણ ભોગે ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો। હવે આટલું જાણો, હૈદરાબાદ જિલ્લાના એક ગામની અંદર રાત્રે 3 વાગે નિંદ્રાની અવસ્થામાં વાસુદેવ ફડકેની ધરપકડ કરવામાં આવી હતી। તેમણે જેલમાં પણ પૂર્યા હતા અને જેલમાં તેમણે કૂદીને ભાગ્યા હતા અને 25 કિલોમીટરની દોડ પછી તેઓ પકડાયા હતા। જેલમાં તેમના પર અત્યાચારો પણ થયા અને ફેબ્રુઆરી 1883માં એડન જેલમાં તેઓ અવસાન પામ્યા હતા। હવે બીજા આપણા ક્રાંતિકારી, એમનું નામ છે વીર સાવરકર। હવે વિનાયક દામોદર સાવરકરનો જન્મ 28 મે 1883ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર નામના ગામમાં થયો હતો। નાનપણથી જ તેઓ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા। તેમણે મિત્ર મેલા નામની સંસ્થા સ્થાપી હતી, પાછળથી અભિનવ ભારત નામથી તેઓ જાણીતી બની। હવે આ સંસ્થાનો મુખ્ય હેતુ શસ્ત્ર વિપ્લવ દ્વારા ભારતમાંથી અંગ્રેજ શાસનનો અંત લાવવાનો હતો। વીર સાવરકરે ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોડી કરી હતી। શ્યામજી કૃષ્ણ વર્માની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવીને વધુ અભ્યાસ માટે તેઓ લંડન ગયા હતા। વીર સાવરકરે 1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક લખ્યું હતું, જે પ્રકાશન પહેલાં જ પ્રતિબંધ એટલે કે બંધ કરી દીધું હતું, જે વિશ્વનું પ્રથમ પુસ્તક માનવામાં આવે છે। અંગ્રેજ અફસરની હત્યામાં વપરાયેલી પિસ્તોલના ગુનામાં તેમના ઉપર અદાલતમાં કેસ ચાલ્યો હતો। તેમને આજીવન કાળા પાણીની સજા થતાં આંદામાન જેલમાં મોકલાયા હતા। તેમની તબિયત લથડતા ભારતમાં નજરકેદ રાખવામાં આવ્યા અને 26 ફેબ્રુઆરી 1966માં વીર સાવરકર અવસાન પામ્યા। હવે ત્યાર પછી બીજા મહત્ત્વના ક્રાંતિકારી છે, એનું નામ છે ખુદીરામ બોઝ। ખુદીરામ બોઝનો જન્મ બંગાળના મેદિનીપુર જિલ્લાના મોહબની ગામમાં 3/12/1889ના રોજ થયો હતો। બાળપણમાં જ તેમણે
मात्र एटले के माता पिता ने छत्रछाया गुमावी हती। तेमने सत्यन बाबू नामना शिक्षके तेमने क्रांति पथनी दीक्षा आपी हती। खुदीरामे असहकारना आंदोलन में भाग लई विदेशी कापड़ने होड़ी करी हती। खुदीराम गंगाना पाणी में डुबकी मारता अने मीठो लईने पसार थती होड़ीओने उथलावी देता। आ रीते मीठाना अन्यायी कायदानो तेओ भंग करता। 30 एप्रिल 1908 ना दिवसे न्यायाधीश किंग्सफोर्ड ने खत्म करवाना खुदीराम अने प्रफुल्ल चाकी ने न्यायाधीशनी घोड़ी घोड़ा गाड़ी पर बॉम्ब फेंक्यो। आ गाड़ी में बैठेला वकील केनेडी ना पत्नी अने पुत्री मरी गया था अने न्यायाधीश किंग्सफोर्ड बची गया था। आटलू जाणो। प्रफुल्ल चाकी ने जयरे पोलिस घेरी लीधो त्यारे रिवॉल्वर थी आत्महत्या कर लीधी अने खुदीराम बोमजी ने फांसी आपवामां आवी। हवे बीजा एक महत्वना क्रांतिकारी छे रामप्रसाद बिस्मिल। हवे रामप्रसाद बिस्मिल नो जन्म ईस्वीसन 1897 में उत्तर प्रदेश राज्यना शाहजहाँपुर में थयो हतो। देशमां असहकारनी लड़त शुरू थई त्यारे विदेशी कापड़नी होड़ी करवानी कामगीरी तेमने संभाळी हती। तेमने काकोरी ट्रेन धाड सफळतापूर्वक पाडवामां तेमने अग्रिम भाग भज्यो हतो तेथी तेमने फांसीनी सजा थई हती। अने बिस्मिले लखेल साहित्यमां ज्यारे प्रकाशमां आव्युं त्यारे तेमणे कविताओ पण राष्ट्रीय चेतना ने प्रेरक बल पूरू पाड़े त्यारे एमने कविता विषे आपणे जोईशुं। दर और दीवार पे हसरत एटले के अपेक्षा से नजर करते हैं, खुश रहो अहले वतन हम तो सफर करते हैं, एवी कविताओ लखी थी। हवे बीजा एक क्रांतिकारी छे एनुं नाम छे अशफाकउल्ला खान। હવે અશફાકઉલ્લા ખાએ હિન્દુ મુસ્લિમ એકતાને અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। રામપ્રસાદ બિસ્મિલ સાથે તેમને નાનપણથી દોસ્તી થઈ હતી। તેઓ ખેલકૂદના ખૂબ જ શોખીન હતા, ઘોડે સવારી અને બંદૂક ચલાવવાના હોશિયાર હતા। શાહજહાપુરમાં આર્ય સમાજના મંદિર પર થયેલા હુમલાને તેમણે રોક્યો હતો। તેમણે કાકેરી ટ્રેન લૂંટવાની યોજનામાં તેમણે ભાગ લીધો હતો, તેથી તેમણે જેલ અને ત્યારબાદ તેમણે ફાંસી આપવામાં આવી હતી। હવે એમને પણ એક મહત્ત્વની ઉક્તિ લખી છે, કુછ આરજૂ નહીં હૈ હે આરજૂ તો યહ રખ દે કોઈ ભી જરા સીખા કે વતન કફન મેં। હવે આપણે મહત્ત્વના આપણા ક્રાંતિકારી છે ચંદ્રશેખર આઝાદ। હવે વિદ્યાર્થી મિત્રો, ચંદ્રશેખર આઝાદનું આપણે મૂળ નામ જોઈશું તો એનું મૂળ નામ છે ચંદ્રશેખર સીતારામ તિવારી હતું। તેમનો જન્મની વાત કરીએ તો 23 જુલાઈ 1906 રોજ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા નામના ગામમાં થયો હતો। તેમણે એમનું પ્રાથમિક એટલે કે પ્રારંભિક શિક્ષણ કાશીમાં લીધું હતું। ત્યારબાદ નાનપણથી જ દેશભક્તિના રંગે તેઓ રંગાયેલા હતા। ચંદ્રશેખર આઝાદે અસહકારની ચળવળમાં ભાગ લીધો હતો, તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી। અંગ્રેજ પોલીસે હાથે પકડ્યા ત્યારે તેની ઉંમર એટલી નાની હતી કે હાથ કડી પણ મોટી પડતી હતી। તેમને અદાલતમાં લઈ જવામાં આવ્યા, ત્યાર પછી તેમને પૂછવામાં આવ્યું કે તમારું નામ શું છે, તો એમને કહ્યું આઝાદ। પિતાનું નામ શું છે, તો સ્વાધીનતા। તમારું એટલે કે પોતાનું ઘર કયું છે, જેલખાતું, જેલખાનું બતાવ્યું હતું। ત્યારબાદ ત્યાર પછી તેઓ આઝાદ તરીકે તેઓ ઓળખાય। તેમણે કાકોરી ટ્રેન લૂંટ કેસમાં
પણ ભાગ લીધો હતો। દેશમાંથી 40 ક્રાંતિકારીઓ પકડાઈ ગયા હતા અને ચંદ્રશેખર આઝાદ ભાગી છૂટ્યા હતા। તેમને પકડવા માટે ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું। આઝાદે પ્રતિજ્ઞા લીધી હતી કે હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં। ઈસવીસન 1931 અને 27 ફેબ્રુઆરીના રોજ આઝાદ અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં બેઠા હતા ત્યારે અચાનક અંગ્રેજ પોલીસે તેમને ઘેરી લીધા। આઝાદ એકલા અડધા કલાક સુધી પોલીસ ટુકડી સાથે સંઘર્ષ કરતા અંતે પોતાની પિસ્તોલથી શહીદી વહોરી લીધી હતી। ચંદ્રશેખર આઝાદથી અંગ્રેજ પોલીસ એટલી બધી ડરતી હતી કે 2-3 ગોળીઓ ચલાવી ખાતરી કરી પછી તેઓ પાસે ગયા હતા। હવે એમના વિશે થોડુંક જાણીએ। ચંદ્રશેખર આઝાદ વિશે તો 9 ઓગસ્ટ 1942ના રોજ સરકારી ખજાનો રેલવે દ્વારા સહરાનપુરથી લખનઉ જતો હતો ત્યારે ક્રાંતિકારીઓ દ્વારા કાકોરી નામના રેલવે સ્ટેશન લૂંટવામાં આવ્યું હતું। તેનો મુખ્ય હેતુ હતો ક્રાંતિકારી પ્રવૃત્તિઓ હથિયારને માટે નાણાં મેળવવા। હવે બીજા મહત્ત્વના છે ભગતસિંહ। તો ભગતસિંહનો જન્મ પંજાબના લાયપુર જિલ્લાના બગા ગામમાં 28 સપ્ટેમ્બર 1907ના રોજ થયો હતો। અસહકારની ચળવળ વખતે તેઓ વિદેશી કાપડની હોળી કરવાના કાર્યક્રમમાં જોડાયા હતા। તેઓ લાહોર નેશનલ કોલેજમાં ભણવા ગયા ત્યારે તેમને સુખદેવ, ભગવતી ચરણ અને યશપાલનો પરિચય થયો હતો। ત્યાર પછી તેઓમાં ક્રાંતિકારી વિચારોનું પીઠબળ મળ્યું હતું। 28 એપ્રિલ 1928ના રોજ ભગતસિંહ અને બટુકેદર દત્ત ધારાસભામાં બોમ્બ ફેંકવાનો તેમનો ઈરાદો એ જ હતો કે બહેરી થઈ ગયેલી અંગ્રેજ સરકારને જગાડવાનો હતો। તેઓ ઈચ્છતા તો બોમ્બ ફેંકી શકતા હતા, તેમણે તો ભણવા તેમણે જે જગ્યા ઉપર ઊભા હતા ત્યાં સૂત્રોચ્ચાર કર્યા હતા, ઇન્કલાબ જિંદાબાદ, સામ્રાજ્યવાદ કા નાશ હો, દુનિયા કે મજદૂરો એક હો, ક્રાંતિનો સંદેશ આપતી પત્રિકાઓ ફેંકી, હવામાં ગોળીબારો કર્યા અને શાંતિપૂર્વક આત્મસમર્પણ પણ કરી લીધું હતું। લાલા લજપતરાયના અવસાનનો બદલો લેવા થયેલા અંગ્રેજ અફસર સાન્ડર્સની ખૂન કેસમાં ભગતસિંહ સુખદેવ ઉપર કેસ ચાલ્યો હતો। કેસના ચુકાદામાં 3 મિત્રોને ફાંસીની સજા થઈ। 23 માર્ચ 1831 રોજ તેમને ફાંસી અને ભગતસિંહે દિલ સે નિકલતી નરમર કર ભી વતન કી ઉલ્ફત, મેરી મિટ્ટી સે ભી ખુશ્બુ એ વતન આઈ ભગતસિંહ। હવે શ્યામજી કૃષ્ણ વર્મા, તો એ પણ એક મહત્ત્વના ક્રાંતિકારી તરીકે ઓળખવામાં આવે છે। વિદેશમાં સૌપ્રથમ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ઈસવીસન 1857ની 4 ઓક્ટોબર કચ્છના માંડવી ગામે થયો હતો। તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્નાતક થયા હતા। તેમણે ભારતમાં સ્વરાજ મેળવવાના ઉદ્દેશથી લંડનમાં 1905ની 18 ફેબ્રુઆરીએ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી હતી। આ સંસ્થાનું કાર્યાલય ઇન્ડિયા હાઉસ નામે મકાન રાખવામાં આવ્યું હતું। આ સંસ્થાનો પ્રચાર માટે તેમણે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામાયિક પણ શરૂ કર્યું હતું। શ્યામજી કૃષ્ણ વર્માએ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવામાં વિનાયક સાવરકર, હરદયાલ, મદનલાલ ઢીંગરા, સરદાર સિંહ રાણા તથા મેડમ કામા જેવા ક્રાંતિકારીઓનો સાથ મેળવ્યો હતો। તેમણે ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી। ઈસવીસન 1909માં લંડનમાં
તેઓ ટ્રાફાલ્ગર સ્ક્વેર ખાતે ભર બજારે મદનલાલ ડિંગડાએ વિલિયમ વાઇલીની ગોળી મારીને હત્યા કરી હતી. તેથી મદનલાલ ડિંગડાને ફાંસી આપવામાં આવી હતી. લંડનમાં રહેવું સલામત ન જણાતા શ્યામજી કૃષ્ણ વર્મા પેરિસમાં ગયા હતા અને થોડાક સમય પછી પેરિસથી સ્વિટ્ઝરલેન્ડ ગયા અને 1930માં તેમનું અવસાન થયું અને 1933માં તેમના પત્ની પણ મૃત્યુ પામ્યા. હવે આટલું જાણવું ગમશે કે મહાન દેશભક્ત શ્યામજી કૃષ્ણ વર્મા અને તેમની પત્ની ભાનુમતીના અસ્થિ 4 સપ્ટેમ્બર 2000ના રોજ ભારતમાં લાવી માંડવી, જે કચ્છ જિલ્લામાં આવેલું છે, ત્યાં ભારે સન્માનપૂર્વક સ્થાપિત કરાયા છે. તેઓને અસ્થિની ગુજરાતમાં વીરાંજલિ યાત્રા પણ કાઢવામાં આવી હતી. હવે આપણે છેલ્લો મેડમ કામા. તો મેડમ કામાનો જન્મ 24 સપ્ટેમ્બર 1861ના રોજ મુંબઈમાં થયો હતો. ઈસવીસન 1902 થી 1907 સુધી મેડમ કામા ઇંગ્લેન્ડમાં રહ્યા હતા. 1905માં તેઓ શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી હતી. મેડમ કામા આ સંસ્થાના સક્રિય કાર્યકર બન્યા. તેઓ 1907માં જર્મની સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં યોજાયેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદની હાજરી આપી હતી. આ પરિષદમાં તેમણે વંદે માતરમ મંત્ર અંકિત કરેલ ભારતનો તિરંગો એટલે કે ધ્વજ સૌપ્રથમ હિંમતપૂર્વક ત્યાં ફરકાવ્યો હતો. અને આટલું જાણો કે મેડમ કામાએ ફરકાયેલા ધ્વજમાં 8 કમળ, તે તત્કાલીન 8 પ્રાંત છે, સૂર્ય અને ચંદ્રના પ્રતીક, હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક માનવામાં આવી રહ્યા છે.